શ્રી ઉખેડા પાટીદાર યુવક મંડળ આજના ડિજિટલ યુગમાં પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા કચ્છની ધરા પર સાતમ આઠમનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે ભારત દેશમાં વિભિન્ન શહેરોમાં વસતા શ્રી ઉખેડા પાટીદાર યુવક મંડળની વાર્ષિક સામાન્ય સભાને વિશિષ્ટ સિદ્ધિ સન્માન અને વડીલોના સન્માનનું આયોજન દિનેશભાઈ પ્રેમજીભાઈ પોકાર ચેન્નઈના પ્રમુખ સ્થાને પાર પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભારતભરમાં વસવાટ કરતા ઉખેડાવાસીઓમાં 70 વર્ષ પૂરા થયેલા 150 જેટલા વડીલો અને માતાઓના સન્માન કરવામાં આવેલા, જેમને રાજ્યકક્ષા અને દેશકક્ષાએ સામાજિક આધ્યાત્મિક શૈક્ષણિક રમતગમત કે અન્ય કોઈ પણ બાબતમાં વિશિષ્ટ કામગીરી કરેલ હોય તેવા શંકરભાઈ અરજણભાઈ સાખલા નવસારીને રાજકીય ક્ષેત્રે તેમજ કમળાબેન ભાદાણી આણંદનાઓને સામાજિક ક્ષેત્ર તેમજ 9 બાળકો અલગ અલગ ક્ષેત્રમાં 11 જેટલા વિરલાઓનું સન્માન પણ કરવામાં આવેલ। વડીલ સન્માન વિશિષ્ટ સિદ્ધિ સન્માનમાં ઘણા બધા વડીલોને વિરલાઓ યુવક મંડળના આવા કાર્ય બદલ ખૂબ ધન્યવાદ આપ્યો હતો। પ્રમુખ શ્રી દિનેશભાઈ પોકાર ચેન્નઈ દ્વારા ઉપસ્થિત સભાજનોને ગામના વિકાસમાં સૌનો સાથ સૌનો સહકાર મળતો રહે તેવી અપીલ કરી। મહામંત્રી અમિતભાઈ સુરાણી અમદાવાદ દ્વારા યુવક મંડળ દ્વારા થતી કામગીરીથી સમાજજનોને અવગત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ શ્રી સમાજના પ્રમુખ શ્રી રવજીભાઈ ભાદાણી ધારવાડ અને મહિલા મંડળના પ્રમુખ શ્રી ડાઈબેન સાંકલા પુના એ બિરદાવેલ અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરવાના થશે તેવી આશા રાખી હતી। આ કાર્યક્રમના અંતમાં વર્તમાન યુવક મંડળની કારોબારી મંડળનો કાર્યકાળ પૂરો થતાં આગામી વર્ષ 2022-26 માટે નવી કારોબારીનું ગઠન સલાહકાર સમિતિના 5 સભ્યોને સોંપવામાં આવેલ, જેમાં ખૂબ જ મંથન કર્યા બાદ સમિતિ નવી કારોબારીનું ગઠન કરવાનું જણાવ્યું, જે નીચે મુજબ છે। શ્રી ઉખેડા યુવક મંડળ કારોબારી મંડળ 2022-26માં પ્રમુખ તરીકે અમિતભાઈ ભવાનજીભાઈ સુરાણી અમદાવાદવાળા, IPP દિનેશભાઈ પ્રેમજીભાઈ પોકાર ચેન્નઈ, ઉપપ્રમુખ ભાઈલાલભાઈ ગોપાલભાઈ સાંખલા પનવેલ, ઉપપ્રમુખ વસંતભાઈ દયાલાલ સાંખલા રાજગુરુનગર, મહામંત્રી વિનોદ નારાયણભાઈ પોકાર ગોળેગાંવ, સહમંત્રી વસંત અમૃતભાઈ સાંખલા, સહમંત્રી હસમુખભાઈ મૂળજીભાઈ સાંખલા મુંબઈ, જવાન મંત્રી કિરીટ કિશોરભાઈ પોકાર ગાંધીધામ, જવાન મંત્રી મયુર તેજાલાલ સાંખલા નખત્રાણા, જવાન મંત્રી હિતેશ ગોપાલ સાંખલા પૂના, ખજાનચી દિનેશ મૂળજીભાઈ ભાદાણી અમદાવાદ, સહ ખજાનચી શાંતિલાલ કરમશીભાઈ સાંખલા રાજગુરુ। આ કાર્યક્રમનું સૂત્ર સંચાલન સહમંત્રી વિનોદ પોકાર પુના દ્વારા કરવામાં આવ્યું। ત્યારબાદ રાતે યુવક મંડળ દ્વારા ઓર્કેસ્ટ્રાના તાલે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું, ઉખેડામાં ઉપસ્થિત તમામ સભ્યો સાતમ અને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી। આપનું નામ અને ઉખેડા લક્ષ્મીનારાયણ દેવ મંદિર નું મહિમા કહેશો? હાજી હાજી, મારું નામ છે રાજ્યો રમેશચંદ્ર ભાણજી અને સંવત 2002 ની સાલમાં ભગવાન લક્ષ્મીનારાયણની આ ઉખેડા પાટીદાર સમાજે સ્થાપના કરી અને ત્યારથી અમારું આ પરિવાર રાજ્યો ભાણજી ગોવિંદજી પરિવાર આજે છેલ્લા 72 વર્ષથી ભગવાનની સેવા પૂજા કરીએ છીએ। જી, આજના મહિમા તમારા જે આ શ્રાવણ માસની અંદર જે દેશ વિદેશમાંથી અહીંયા પધારે છે બધા પરિવારો, એ મહિમા શું છે? એટલે આવું એવું છે કે શ્રાવણ માસમાં આમ તો ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવ નિમિત્તે આમ તો ભગવાનના લક્ષ્મીનારાયણની જે પધરામણી થઈ છે એ વૈશાખ વદ સાતમમાં થયેલી છે, પણ એની સાથે કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય એટલા માટે આજે પાંચમના દિવસે શ્રાવણ સુદ પાંચમના દિવસે આ પાટણ ઉત્સવ ઉજવવાનું સાથે રાખ્યું છે। જી, આ ગામનો ઇતિહાસ અને આજે શું પ્રસંગ ઉજવાઈ રહ્યો છે છેલ્લા 4-5 દિવસ એ વિશે માહિતી આપશો ને આપનું નામ? આ મારું નામ નાયાભાઈ કરમસિંહ સાંકલા, ઉખેડા પાટીદાર સમાજ ઉખેડા ગામમાં અમારા ગામની ભૌગોલિક રચના એટલી બધી સુંદર છે કે તે ગામમાં પાણી વરસાદ પડે તો પાણી બધું એક નીકળી જાય। અત્યારે જે અમે લક્ષ્મીના પાટીદાર મંદિરના 50 વર્ષની ઉજવણી જે કરવા જઈ રહ્યા છીએ, પણ કોરોનાના કારણે આ વખતે અમે સંપૂર્ણ પૂર્વ એમાં
જેટલો ખપે એટલા સફળ થઈ શક્યા નથી, ભવિષ્યમાં ઉજવશું. પણ આજે જે પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે, અને આજે અમારા ગામના જે વડીલો બધા આવ્યા છે, 70 વર્ષથી ઉપરના જે વડીલો આવ્યા છે, બધાના સન્માન કરવાના છીએ. બપોર પછીનો કાર્યક્રમ અમારો સન્માન કરવાનો છે. આપ ત્યાં પણ આવશો અને ત્યાં પણ એ પ્રોગ્રામની માહિતી તમે લઈ કરી અને મીડિયામાં જણાવશો, જેથી કરી બધાને ખ્યાલ આવે. અને અહીંયા પાટીદાર સમાજની વસ્તી ઓછામાં ઓછી આ ગામમાંની 3000ની આજુબાજુ વસ્તી છે. અત્યારે ગામમાં સંખ્યા રહે છે 50-60 જણા. અને અહીંયા અમારું અપના ઘર ચાલુ છે, ગમે ત્યારે અવારનવાર કોઈ પણ આવે બહારથી, એ લોકો અપના ઘરનો લાભ લઈ શકે. 5-15 દિવસ મહિનો જેટલાથી રહેવું એટલેથી બધાને છૂટ છે. ઉત્તમ સગવડ અમારા વડીલોએ કરેલી છે. અને 22/5/22 અમારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે વખતે થયેલો હતો, જૂના મંદિરનો, અને 9/5/72 અમારા નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એના 50 વર્ષ પૂરાની ઉજવણી કરી રહ્યા છીએ. આપ આવ્યા, અમારે આંગણે અમારે માહિતી લીધી, એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જી, આપનું નામ અને આજે ઉખેડા ગામમાં શું પ્રસંગ ઉજવાયો છે અને ક્યાંથી બધા પ્રસંગમાં પધાર્યા છે તે વિશે માહિતી આપશો? ચાલુ કરું? હા, અચ્છા. મારું નામ રવજીભાઈ કરશનભાઈ ભાદાણી, રહેવાસી ઉખેડા, અને હાલે ધારવાડ કર્ણાટકમાં રહી છીએ. અમો સર્વે ભારત પાસે પધારી અને અમે જન્માષ્ટમીનો પ્રોગ્રામ કરવા ઉખેડા અમારા વતનને પધારાયા છીએ. બહુ ખૂબ ઉમંગથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને 75 વર્ષ આપણા સ્વતંત્ર દિવસ ઉજવ્યો, એ પણ અમે ખૂબ ધામધૂમથી ઉજવ્યો. અને ગામમાં સર્વે રાજી ખુશીનો માહોલ છે, આનંદનો માહોલ છે. અને આવા અમે હર વર્ષ આવો પ્રોગ્રામ અમે કરતા રહીએ છીએ. ધન્યવાદ. આવનારી પેઢીને આપ શું મેસેજ આપવા માગો છો? આગળની પેઢીને એમ કે આપ મેસેજ એમ આપું છું કે સદાય આવો, વતનને કીધી ભૂલવાનું નહીં, એને વર્ષમાં 1-2 વખત આવી આપણા વતનને યાદ રાખી અને આપણા જે માલ મિલકત છે તે પણ સંભાળીને રાખવાનું, એવું હું નવા યુવક મંડળને વિનંતી કરું છું. જી, આપનું નામ અને જણાવશો આ ઉખેડા ગામનો ઇતિહાસ? કેશવલાલ ભાદાણી, 12 રહેવાસી, હુબલી કર્ણાટકના. અને હમણાં ધામધૂમથી ઉત્સવ બહુ અંકે ઉજવી રહ્યા છીએ. ગામમાં સારી એવી સંખ્યા ભેગી થઈ છે અને યુવક મંડળ એકદમ આનંદ અને જોશમાં ઉત્સાહમાંથી એમ કે બધો એમ કે યુ આજે એમ કે વડીલોનું સન્માન અને એમ કે વિશિષ્ટ સન્માન જે બાળકોએ પ્રાપ્ત કર્યા છે એના માટે એનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. અને એટલી બધી ઉત્સાહ છે ગામમાં કે એનો કોઈ એમ કે માપ નથી. આનંદ આનંદ અને ખૂબ જ આનંદ મનાવી રહ્યા છીએ. આજે એમ કે રથ આપણે પાટોત્સવ હતો એના બાબતને લઈને બધા આપણે આખા ગામની અંદર રથ અને એમ કે આપણે શોભાયાત્રા નીકળી હતી અને એ બધો એમ કે માણસો બધા ભેગા થઈને આનંદ ઉલ્લાસથી એમ કે માણ્યો. અને હમણાં આપણે બધા પ્રસાદ લઈ અને મંદિરના આપણે પ્રાંગણમાં ઊભા છીએ અને હવે પછી બપોરના જમી કરી અને આપણે યુવક મંડળ દ્વારા જે એમ કે કાર્યક્રમની આપણે વ્યવસ્થા કરવામાં આવી છે એ વડીલોનું સન્માન માટે આપણે ત્યાં ભેગા થશું અને ત્યાં પણ તમે પધારજો અને આભારો આ જે કાર્યક્રમ છે એને તમે એમ કે આખા ભારતભરમાં એમ કે એ બધા નિહાળે એ પ્રમાણનો એમ કે તમે આ બધા વિનંતી કરીએ છીએ. અને પાછે સાથે સાથે આપણે એમ કે 75 વર્ષ એમ કે આપણા પ્રજાસત્તાક દિવસને થયા અને આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને સાથે સાથે અમારા જૂના મંદિરને પણ 75 વર્ષની ઉજવણી અમે કરી રહ્યા છીએ અને આ મંદિર નવા મંદિરને પણ 50 વર્ષ પૂર્ણ થયા તો એ બાબતને લઈને એક બહુ જ ઉત્સાહ છે. જી, બા તમારું નામ અને ઉખેડા ગામ વિશેનો ઇતિહાસ જણાવો. તમારા ગામ વિશેનો મહિમા અને ઇતિહાસ જણાવો. તમારી આવનારી પેઢીને શું મેસેજ આપવા માંગો છો? ધન્યવાદ દઉં બેટા, જે આ મને આટલી પહોંચાડી હોવાને તો આને ધન્યવાદ દઉં મારા દીકરા રાજવીર ગામને એવી સારી રીતે રાખશે ભાઈ પેઢી કે આ ઓછો વધારશે, આનાથી ઘણો ઓછો વધારશે. અમને ભાઈ બહુ સારું કર્યું, ધન્યવાદ દઉં ભાઈ પેઢી. આપનું નામ અને આપના ગામના ઇતિહાસનું અને આ મંદિર વિશે જણાવશો? હા, આ ગામમાં આપણા ગામનું નામ તો આપણે રાજવીર નાખ્યું હોય
પહેલા અને મારી આપણે ના કહેવા દીધું રાજવીર, આપણે ખુદા કહી રહ્યા. અને ગીતમાં તો આજે આપણે રાજવીરે જ કહી રહ્યા, લગ્નના ગીતમાં આપણા જન્માષ્ટમીના ગીતના રાજવીરે જ કહી રહ્યા. અને આપણા વડીલ પહેલાંના એકદમ અનુભવ હતા, એટલે આપણે મારી રીતે તો બાપા એવા હતા કે એને આપણું ચલાવ્યું જ નહીં. એટલે એ મને ઇતિહાસ સારું હોય. પહેલાં પહેલાં એના બાપા હતા, આપણા વાલી કચરા મંદી બાપા અમારા એવા મોટા મોટા બાપા બધા ઘણા હતા, ઘણા જતા રહ્યા. જીવરાજ બાપુ આપણા નાસિક વાળા એ ગામના હીરા હતા, આપણા સાચા હીરા હતા. બાપાએ હીરા માણસને બહુ જ ઓળખ્યા હોય. ભાઈ આપણે તો પૈસાદાર ને ઓળખી રહ્યા, એવું મને લાગે કે થોડા જબરા પૈસાદારો ને એને તમે ઓળખવા, અને જીણા જહાણને પહેલાં ઓળખજો. એટલું તમે યાદ રાખજો ડાયા દીકરા, કે હમણાં આટલું બધું તમે આવા સન્માન કરનારા, આટલા બધા દૂર દૂરથી આવ્યા હો તમે. દીકરા વહુ બધી અમારી વાત નરકરી નરકરી, વહુ પોતર નાના હશે, કોકના કોકના ઘરમાં અનુભવ નહીં હોય, બહુને તો પણ મૂકી નહીં આવી હોય. આપણા વતન માટે એકદમ પ્રેમે તો જ આવે ને, એકદમ પ્રેમ એટલો રાખજો. તમે બધા નાના મોટા, અમે તો મોટા થઈ રહ્યા, 84 વર્ષ કે 85 વર્ષ કે મને 85 વર્ષ હાલે, અમને બહુ જ પ્રેમ હે મારો દીકરા. તો દીકરાનું નામ લે તો હું તો ચપ્પલ પહેરવા જ બની જાઉં. મેં તો મને પાકી જાય નહીં ખબર, મને બીજું કશું નથી ખબર. મને મારા દીકરા શું કહે છે, પહેલી સીટ બા તમારી હજી તેડિયા વેરા રાધીકેન હું આવું ને, મને બહુ જ વતન માટે પ્રેમ હે. એવું તમે બધાએ રાખજો, ચોક્કસ નાના મોટા આપે આવશો તો આપણા વિયા આવશે પાછા. આપણે જ આપણું ઘર ઘર કરી બેઠો હશે. દાદી આજે અહીંયા મહિમા ઉજવાય છે, એના કેટલા દિવસ ઉજવાય છે? મહિમા ઉજલા આજે તો આપણે ઉજવણી જન્માષ્ટમી તો આપણે એક કરીને એક દિન ચોથ ની સાતમ એ ચોથ ચોથે આપણી શરૂઆત થાય. જય શ્રી કૃષ્ણ. જી આપનું નામ અને આપનો હોદ્દો અને આજે ઉખેડા ગામે શું પ્રસંગ છે તે વિશે માહિતી આપશો. મારું નામ ભાઈ દિનેશભાઈ પ્રેમજીભાઈ મોકા, ઉખેડા હાલે ચેન્નઈ, ઉખેડા યુવક મંડળનો પ્રમુખ છું અત્યારે. અત્યારે જે અમે પ્રોગ્રામ કરી કરવાના છીએ આજે, એ અમારા પાટીદાર સમાજના જે પણ વડીલો છે 70 ઉપરના, એમનું સન્માન અને ખાસ વિશિષ્ટ સન્માન જે સ્ટેટ લેવલ ઉપર એકદમ સારું કામ કર્યું હોય એમના માટેનું પણ સન્માન અમે આજે કરવા માટે જઈ રહ્યા છીએ. આશરે કેટલા લોકોનું સન્માન થશે વડીલોનું? અંદાજે વડીલો છે 70 ઉપરના 150 વડીલો છે, 151 છે. અને વિશિષ્ટ સિદ્ધિ સન્માનમાં 11 છે. એમાં સમજો ને કે આપણે સામાજિક લેવલ ઉપર જે સારું કામ કરતા હોય, જેમ કે અમારા કુમારબેન છે, સામાજિક લોકો સારું કામ કરી રહ્યા છે. એના સિવાય જે ક્રિકેટમાં છે અને ખેલકૂદમાં છે અને અલગ અલગ સ્પર્ધાઓ છે જેમાં એ લોકો સ્ટેટ લેવલમાં ઇનામ મેળવ્યા છે, એમનો આજે અમે સન્માન કરવાના છીએ. આજના ઉખેડા ગામે ભારત દેશમાંથી કયા કયા રાજ્યોમાં તમારા ગામના વસેલા વસવાટ કરેલા લોકો આવી રહ્યા છે? ખાસ કરીને તો 8-10 સ્ટેટ છે, આજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો ખાસ છે. એના સિવાય તમિલનાડુ છે, કર્ણાટકા છે, એમાં ખાસ કરીને સમજો ને. એના સિવાય કોરબા, જેમ કે આપણે છત્તીસગઢમાં છે, એટલે ખાસ સંખ્યા વધારે પડતી અમારી અત્યારે છે તો અમદાવાદ, મુંબઈ, હુબલી, બેંગ્લોર, એ ખાસ સંખ્યાનું સ્થાન છે અત્યારે અમારે. આજના પ્રસંગમાં આપની સાથે આપની ટીમમાં કોણ કોણ છે? મારી ટીમમાં હું પ્રમુખ છું. એના સિવાય અમારા મહામંત્રી છે શ્રી અમિતભાઈ સુરાણી, ઉપપ્રમુખમાં છે પુરુષોત્તમભાઈ ભાદાણી અને રામજીભાઈ ભાદાણી. સમાજના અગ્રણીઓમાં જેમ કે અમારી જોડે હમણાં ઊભા છે જે મોહનભાઈ, એ ખાસ અમારા સલાહકાર સમિતિ અને ખાસ અમારા સ્તંભ છે અમારી યુવક મંડળમાં. આ ઉખેડા ગામનો મહિમા અને પ્રસંગ વિશે જણાવશો અને આપનું નામ જણાવશો. સાતમ અને આઠમ એ આખા કચ્છ પંથકનો મોટામાં મોટો ઉત્સવ છે અને ઉખેડા એનામાં વિશિષ્ટ રીતે આનંદ માણે છે અને વિશિષ્ટ કંઈક પ્રોગ્રામો કરીને એકદમ સરસ રીતે એક્ઝિક્યુટ કરે છે અને ખૂબ જ આનંદથી અને મોટી સંખ્યામાં આખા પૂરા ભારતભરથી લોકો આવે છે. જે કચ્છી પટેલો પાટીદાર સમાજ જ્યાં બી છે ત્યાંથી એક વીક માટે આવે છે. શ્રાવણ વદ 14 આ પ્રોગ્રામ શરૂ થાય છે. શ્રાવણ વદ 9 આ પ્રોગ્રામનો અમે પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ. ચોથને દિવસે મતદાનના વાદાનો એકદમ સરસ રીતે વાજતે ગાજતે બેન્ડવાજા સાથે અને ડાન્સ ગરબા સાથે એના મંદિરમાં દાતાના ઘરથી મંદિર સુધીની એમની
શોભાયાત્રા કરવામાં આવે છે. બીજે દિવસે પાંચમના દિવસે મંદિરનો પાટોત્સવ, જે લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરની ઉજવણી કહેવામાં આવે છે, એના પાટોત્સવમાં ભગવાનનો રથ પૂરા ગામની ગલીઓ ગલીઓમાં ઘરે ઘરે ફરી અને બધાને આરતીનો એનો લાવો આપે છે. બધા ભગવાનના પ્રાર્થના કરે છે ગામની સુખ શાંતિ માટે અને જે યથાશક્તિ ફાળો આપે છે. એના પછી બપોર પછી અમે દાંડિયા રાસના અને જે જૂની ટ્રેડિશનલ રમતો છે કે જે હીચ અને જે કે મટુકી કે વગેરે એ ટ્રેડિશનલ રમતો અમે રમી પછી દાંડિયા રાસની જે નવી પેઢીની જે રમત રમઝટ એ બી જમાવી નવા અને જૂના બે વર્ષોના જે બી હોય નાના મોટા બધાના એનો સમાવેશ કરીને અમે ખૂબ જ સારી રીતે આ પ્રોગ્રામ ઉજવીએ છીએ અને ત્રણ ચાર દિવસ સુધી સતત ગરબા રાસ રાતના પ્રોગ્રામો અને મિટિંગ્સો બધી એનામાં ગામના નવા જૂના નવો કંઈક કાર્યક્રમ કરવો હોય નવી કંઈક વસ્તુ બનાવવી હોય ગામના ઉત્કર્ષ માટેનું જે કાંઈ જરૂરી હોય એની ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને એનું પાછું એક્ઝિબિશન બીજા નેક્સ્ટ યરમાંથી કરવામાં આવે છે અને ખૂબ જ વડીલો પણ ખૂબ જ અમને પ્રેમથી રાખે છે. માતાઓના ખૂબ જ આશીર્વાદ છે. અમારું મહિલા મંડળ પણ ખૂબ જ સશક્ત છે. આપનું નામ અને આપ અત્યારે હાલ ક્યાંથી આવ્યા? મારું નામ પુષ્પાબેન સુરેશભાઈ સુરાણી છે. હું અમદાવાદથી આવી છું.